about you, please bow down them because they are real teachers. એટલે સમાજને શિક્ષકો બદલી શકશે, આ ચોર કંપનીઓ બદલી શકવાની નથી. તમને ખબર છે જાપાનમાં કોઈ પણ છોકરીને પૂછો ને, અમે પાછળ જ હું હિતેશ જોડે વાત કરતો હતો, જાપાનમાં તમે કોઈ પણ છોકરીને પૂછો ને કે તારે કોની જોડે લગ્ન કરવા છે તો એમ કહે છે કે શિક્ષક જોડે. કેમ કે જાપાનનું એજ્યુકેશન વર્લ્ડનું બેસ્ટ એજ્યુકેશન છે. ત્યાં આગળ આજે એક મિનિટમાં 30 ટ્રેનો આવે છે, બધી ચાલે ને, આપણે તો 30 મિનિટમાં એક આવે તો ઊંધી પડે મહિનામાં બે. શું થયું કે પલટી ખાઈ ગઈ, શેની પલટી ખાઈ ગઈ. આ એજ્યુકેશનનો પાવર છે. તું એજ્યુકેટ, તમારી અંદરની શક્તિને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. આ તો દબાવે, બેહી જા, માની બેહું. એક નાના બાળકને તમે મસ્ત બગીચામાં લઈ જાઓ, લપસણી હિંચકા, અને પછી એને કહો બેહી જા, તો પેલો બેસે? આમ બેહી તો જા, પણ બેહી જા, હિંચકા લપસણી ચકર ડકર એ શાંતિથી બેસે? પણ એમ કે જા કલાક રમી ના, અડધો કલાક એવો થાકીને લોટ પોથાને કે એમને બેસી ગયો હોય. આ દુનિયામાં તમારી આજુબાજુ એટલા પ્રલોભનો મૂક્યા છે કે તમે શાંતિથી બેસી શકો એમ છો નહીં. એના માટે સ્પિરિચ્યુઆલિટી, હવે હું જે વાતો કહી રહ્યો છું એનો જો તમે અમલ કરશો તો તમને બધો જ પાવર, સજાગતા, સભાનતા આવી જશે, તો જિંદગી મસ્ત પસાર થઈ જશે. તમારો ત્રીજો ધર્મ છે શિક્ષકોને પગે લાગો. ચોથો ધર્મ, મેં તમને કહ્યું, હાથમાં મસાલો હોય, સિગરેટ હોય, બે બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાતી હોય, દેશ માટે કોક કરવું છે, હું કહું સાલા તારા માટે કર, દેશ છો ચૂલામાં જતો. મિત્રો, તમારો ચોથો ધર્મ છે કે રોજ એક્સરસાઇઝ કરો. ડુ એક્સરસાઇઝ એવરી ડે. આ તો હા બાપુ, પેટ બાર ને ફોદું વધી ગયું હોય ને શ્વાસ ચડે છે, તું જ ચડી જશે. મારા જીમમાં આવે પાછા, જીમમાં સંજયભાઈ આ તમારા બે મોન્સોન કોણ વજન ઉતાર્યું હાલે? મેં તું મિસ્ત્રીભાઈજી રંધો મરાવે, બીજું કઈ થવાનું નથી. તમે અત્યારે બધા કેવા સરસ છો, સ્લીમ એકદમ, બધા છોકરા છોકરીઓ. અને પછી બાપુ હવા ભરાય ચારે બાજુ. લગ્નમાં જાય ને, લગ્નમાં રાજુ ભી આખી ડીશ ભરે હો, ખમણ ને ભજીયા ને કઢી ને બાસુંદી ને બધું હાથે લેવો. પાપ અલા પાણીપુરી, પહેલા ના કહેવાય નદી મી આપગત બાપુ, પાણીપુરી પાણીપુરી અલા પીઝા તો આપે હો બાપુ, અલા યાર ક્યો હે અહીંયો હેડો હેડો પીઝા, શું આઈસ્ક્રીમ હે ક્યો હે આઈસ્ક્રીમ, અલા કે છેલ્લે ના ના પછી ના હોય તો બધું ખાય, બધું ખાય ને પછી કે સલો ગેસ થઈ ગયો, સલા બાટલો થઈ જશે આખો, તું યાદ રાખજે. અલા ખાવાનું પારકું છે, પેટ પારકું છે, આ પેટ તો આપણું છે ને. હું ક્યાંય બી મેરેજમાં જઉં, મારી વાઈફ એક ડીશ લે, એને ખબર કે આટલું ખાવાનું, આટલું લઈને આવે, આ પાછો ચોલ્લો તો હાલવાનો જ નહીં. મારે તો ગાય નોટ ખાઈ ગઈ એટલે ખબર જ નહીં કોને કેટલા હાલ્યા, એટલે હું કોને આપતો નથી. તમારો ચોથો ધર્મ છે કે યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આ છાતી કરતા પેટ કોઈ દિવસ બહાર આવવું જોઈએ નહીં, એ સફળતાની પહેલી નિશાની છે. સીધા જમીન પર સૂઈ જવાનું, અંગૂઠા પકડવાના ને નાક અહીંયા અડાડવાનું. આ એક જ કસરત કરો, ભાઈ હોય કે બાઈ હોય, એક જ દવા. કદી પેટ બહાર નહીં આવે ને આવ્યું હશે જતું રહેશે અંદર. આ સુખી થવાનો રસ્તો છે. પણ આ ચોથો ધર્મ, રોજ કસરત કરો, કોણ કરે? આ એકચ્યુઅલી આજે બધા નમાઝ પઢે છે ને, કસરત છે એકચ્યુઅલી. રિલેક્સ થવાનું સૌથી સારું આસન છે નમાઝની મુદ્રા. મંદિરમાં જીજી આપણે ઝૂકીએ છીએ ને, માના પેટમાં બાળકની જે સ્થિતિ હોય છે, આ બધું સાયન્સ છે. પણ સમજાવે કોણ? મા બાપને ઝૂકવું એટલે કરોડરજ્જુ દાડામાં જે બે ચાર વખત વોંકી થઈએ, આમ તો ઠૂંઠો કે વોંકો થવાનું નથી. બાબાજી કાં ટુલ્લુ બિલ્લુ આવે ને આમ જ હોય. તમારો ચોથો ધર્મ છે રોજ કસરત કરો. તમે કહો છો કે નોકરીઓ નથી, સાહેબ આ દેશમાં 50,000 વધારે બ્લેક કમાન્ડોની જગ્યાઓ ખાલી છે. જ્યાં આગળ 100 દંડ મારી શકે, 1,000 દોરડા કૂદી શકે, 1 કલાક સ્વિમિંગ કરી શકે, આવા યુવાનોની જરૂર છે. આ તો મેં ના કીધું, કૂતરું હોય તો કે એટલે કઈ જાય, દોડી શકે જ નહીં. અને વાતો સલમાન ખાન ની કરે, અમારા જીમમાં આવે ને મહિનો પેલો બરાબર દોડાય નહીં, કે ખાલી બોડી નહીં બનતી હો. એટલે પેલો રોજ મથે છે, એક દાડો મથવાનું બંધ કરે તો બોડી ઉતરી જાય. આ રોજ જમવાનું, રોજ શ્વાસ લેવાનું, રોજ કસરત કરવાની. મિત્રો, રોજ કસરત કરો.
આ માલિક તમે કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલમાં જઈ આવો, તમારા જેવા યુવાન છોકરા છોકરીઓ ફેફસાઓ હાથમાં લઈને બેઠા છે, મસાલા, ગુટકા, સિગરેટ, ફેની. અનુભવ લેવો ખોટો નથી, હું ના નથી પાડતો. કોઈક દા દારૂ બી પી લેવો, સિગરેટ બી પી લે, પણ પીવો એટલે ખબર પડે કોઈ લેવાનું નથી. કે અસલી નશો ચડી જાય એટલે ડુપ્લિકેટ નશાની પછી કોઈ જે એ મારા માટે છે, હું એના માટે નથી. તમારો ચોથો ધર્મ છે કે રોજ કસરત કરો, રોજ. પાંચમો અને છેલ્લો ધર્મ કહીને બીજા વિષય પર જતો રહ્યો, નહીં તો લાંબુ ચાલશે. તમે નાનપણમાં એક વાર્તા સાંભળી છે કાચબા ને સસલાની? બધું સાંભળ્યું છે પણ ફાવતું નથી કશું. આ છે ને કાચબો છે, હૃદય છે ને કાચબો છે, અને આ છે ને એ સસલું છે. આની નાની રોજ હરીફાઈ છે. જો તમે અહીં આવ્યા ને લા શું કે લા કયો આવી ગયા, આવડી ગયેલા હેડો નવરાજી. કોઈ છોકરી કે છોકરો સરસ જતો હોય ને એટલે આ શું કે આ શું કે માર ખવડાવશે, થાય છે ને. આવું આની નાની રોજ લડાઈ ચાલે. તમે જો બસ સ્ટેન્ડ પર આવો ને આ તો બસ મળી જ જશે, આ શું કે સાલી નહીં મળે. રવિવાર હે નહીં આવે તો ના જ આવે. આની નાની રોજ લડાઈ ચાલે છે. જીતે છે કોણ ખબર છે? કાચબો. મહાભારતના યુદ્ધમાં દુર્યોધન અને અર્જુન કૃષ્ણ ભગવાનને કહેવા ગયા કે અમારી પાર્ટીમાં આવી જાઓ, જોઈન બીજેપી. બંને જણા ગયા તો પેલો બેઠો ક્યાં ખબર છે ને? માથા પાસે, પગ પાસે, અને પેલો માથા પાસે બેઠો અર્જુન. દુર્યોધન ક્યાં બેઠો? માથા પાસે જઈને બેઠો. અને અર્જુન ક્યાં જઈને બેઠો? પગ જોડે, કમર જોડે, હૃદય પાસે. પેલો કે તારી દુનિયા આપી દે, પેલો કે તું જ આવી જા. આખું મહાભારતનું યુદ્ધ ત્યાં જ થઈ પૂરું થઈ ગયું. ત્યાં હંમેશા હૃદય જીતે છે. જ્યારે નિર્ણય લેવાની વાત આવે ત્યારે જે માણસ હૃદયનું સાંભળે છે એ હંમેશા જીતે છે, એ ફાયદા મારે. કમસે કમ તમને એમને એટલું તો થાય ને કે મેં નિર્ણય લીધો છે, આ બીજાએ નથી લીધો, અને એમાં ઊંધો બી પડીશ તો એ મારો નિર્ણય હશે. એટલે તમારો ચોથો ધર્મ છે કે ઓલવેઝ લિસન યોર હાર્ટ કેરફુલી. કેરફુલી શબ્દ વાપર્યો છે, પણ એ ક્યારે ખબર છે? જ્યારે ખૂબ પુસ્તકો વાંચો ને ત્યારે જે સાચું બોલે. બાકી આ પણ ઘણી વાર ધોકો ખવડાવી દે, આમાંથી પણ કોઈ વાર ખોટી વાત નીકળી જાય. માટે ત્યાં કેરફુલી રહેવાની, કે આજે કાચબો જીતે એ વાત કોઈ માનવાનું નથી. કેમ કે 1500 વર્ષમાં જેટલું નોલેજ એક્સપ્લોર નથી થયું એટલું 150 વર્ષમાં થયું, અને 150 વર્ષમાં જેટલું નોલેજ એક્સપ્લોર નથી થયું એટલું છેલ્લા 15 વર્ષમાં એક્સપ્લોર થયું છે. યુ મસ્ટ બી કેરફુલ. દુનિયા જબરજસ્ત સ્પીડથી આગળ વધી રહી છે, સેલેરોન ને પેન્ટિયમ ને હવે તો બધું જાત જાતની ટેકનોલોજી આવી રહી છે. એટલે આવા સમયે બોલો, અમે જેટલા ધર્મ કીધા એ આપણા હાથમાં કે ભગવાનના હાથમાં? આપણા હાથમાં. આપણે આમાંનું કશું કરીએ છીએ? ભીખ માગું પણ કરું નહીં, દિવેલ પીધેલો ફરું પણ કરું નહીં. આ કસરત કરીએ આપણે કેવું બાપુ મારા મારીઓ કરવા જવું છે? મને એક નાનકડો પ્રસંગ યાદ છે કે હું અમદાવાદથી પહેલાં એકવાર બસમાં આવતો હતો તો એક છોકરી પાસે બે બેગ, તો એક છોકરો ક્યારનો છોકરી સામે જોઈ રહેલો, તો પેલી છોકરી બી હોશિયાર હશે, જરા મુકાઈ દો ને. તરત પેલા ભાઈ પેલી છોકરી તો એના કામે લાગી ગઈ. પેલા ભાઈ આખો રસ્તે ઉભા રહે આમને આમ ઊંઝાયું, એટલે પેલી છોકરી કે ભાઈ ઉતારી આપશો? હા હા. આમ ઉતારવા ગયા ને આ પડ્યો નીચે, શું થયું? નસ ચડી ગઈ. આ બધું આવી રીતે સેવા ના થાય. પેલા બોડી બધા ખેપતા જેવા સેવા કરીએ કે કોઈની? આ જીવન છે. અમે જેટલા ધર્મ કયા એ આપણે નિભાવવા જોઈએ, અને એ આપણા હાથમાં છે. કોઈ પણ કાળે આ ચીજો કરવાની જરૂર છે. હું હિન્દુ હોઉં, મુસલમાન હોઉં, શીખ હોઉં, ઈસાઈ હોઉં, શું ફરક પડે? આપણે ખબર છે દીવો કરીએ છીએ, કેમ કરીએ? આ બધા કરે આપણે કરીએ. અગરબત્તી કેમ બધા કરે આપણે કરીએ? દીવો કેમ કરીએ છીએ ખબર છે? બધું નીચે જાય છે. દીવાની જ્યોત ક્યાં જાય છે? બધું નીચે જાય છે. ધુમાડો ક્યાં જાય છે અગરબત્તીનો? આ દીવો ને અગરબત્તી કરતી વખતે યાદ રાખવાનું છે કે એક દિવસ ઉપર જવાનું. આ તો મારા બેટો ભૂલી જાય કે મરવાનું છે. ખરેખર ડોક્ટર સાહેબ શું હોવું જોઈએ? સ્મશાનો છે ને ગામની વચ્ચોવચ્ચ હોવા જોઈએ. આ કબ્રસ્તાનો ક્યાં હોવા જોઈએ? દિલ્હી ગેટ ચોકમાં
અને ગુરુ નાનક ચોકમાં લાશો બાળવી જોઈએ, રોજ દેખાય કે મરવાનું છે. તો અમારો પ્રકાશભાઈ એકદમ રેડી થઈ જાય, ઉપરથી ફોકસ સ્ટુડિયોમાંથી દેખે કે લા એ જવાનું હે ભાઈ, આ તો મારો બેટો ભૂલી જ જાય છે કે મરવાનું છે. એટલે આ ધર્મ જો આપણે નિભાઈશું તો ઈશ્વરને પછી બહુ ચિંતા આપણે કરવાની જરૂર નથી. એટલે પહેલો અવસ્થા આપણા હાથમાં. બીજી અવસ્થા પૈસા કમાવા. તમારા માટે સૌથી મહત્વની વાત, ગમે તે થાય દુનિયા ઇધર કી ઉધર જાય, પૈસા કમાવા પડશે. જે કરવું પડે કરો. મેં મારી ચોપડીમાં લખ્યું છે પૈસા કમાવાના સરળ રસ્તા. દારૂ વેચવાનું ચાલુ કરી દો, જુગારની ક્લબો ચાલુ કરી દો, હોટલો ચાલુ કરી દો, બે નંબરમાં પૈસા જ પૈસા. બોલો કોને કમાવા છે? બહુ સહેલું છે, પોલીસને હપ્તા આપવાના. તમારી ભાષામાં પૈસા કમાવા બહુ સરળ છે, પણ ઈમાનદારીથી કમાવા બહુ અઘરા છે. હું ઊંધું કહું છું, ઈમાનદારીથી કમાવા બહુ સહેલા છે, ચોરીઓ કરીને કમાવા બહુ અઘરા છે. કેમ કે એ રહેવાના નથી. મેં 70 અધિકારીઓના લિસ્ટ બનાવ્યા છે કે જે બેઈમાનીથી ચોરીઓ કરીને ખોટું કરીને પૈસા કમાયા છે. એમની વાઈફને કેન્સર થઈ ગયા છે, એમની છોકરીઓ ભાગી ગઈ છે, એમના એકના એક છોકરાઓ મરી ગયા છે, અને પૈસા બધા જ બેંકોમાં અને કોઈ બિલ્ડરના ત્યાં એમ નેમ પડ્યા રહ્યા ને ગયા. પૈસા કમાવવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. આપણે ખેતરમાં ઘઉં વાવી શકીએ, પણ એ ઘઉં ઉગવા ન ઉગવા કેટલા ઉગવા એ કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં છે, પરવરદિગારના હાથમાં છે. આંબાનું ઝાડ વાવો ને ગોટલી, 5 વર્ષ પાણી પાવો ને આંબો મસ્ત તૈયાર થાય, ખબર પડે કે વાંજીઓ નીકળ્યો, ઠનઠન ગોપાલ કોઈ આવે જ નહીં ઉપર. એવું પણ બને, એકના એક દીકરાને સરસ તૈયાર કરો, અને એવું પણ બને કે તમારી સેવા ના પણ કરે. આ કોના હાથમાં છે? એના હાથ. માટે ગીતા કુરાન બાઇબલમાં કહ્યું છે કે તું કર્મ કર, ઈમાનદારીથી કર્મ કર. કેમ કે કર્મ અને ફળ જુદા નથી. કર્મ કર્યું ફળ તૈયાર. આજે મળે કે કાલે મળે એ મારો બીજો વિષય છે. કોઈ વાર તમને આપણે બધા ઈશ્વર કરીને ભેગા થઈશું તો બીજો વિષય આના પછી જ હું બોલું છું. જેવું કર્મ કરો ફળ બંધાઈ જાય. સાહેબ હું એક હોટલમાં 400 રૂપિયામાં નોકરી કરતો હતો. 400 રૂપિયામાં હું 4000 રૂપિયાનું સ્વીપર સંડાસ, બ્રાહ્મણનો છોકરો, સંડાસ બાથરૂમ સાફ કરતો, ચાદરો પાથરી દેતો, એન્ટ્રી કરી દેતો, સીડી વાલી દેતો. આજે મારી પોતાની મસ્ત હોટલ છે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. હવે હું વેઇટરની નોકરી કરવાનો માણસ એવું ઇમેજિન કરી શકું કે મારી હોટલ હશે? મારા બાપુજીની એક દરજીની દુકાન, આજે મારી કપડાની દુકાન છે મસ્ત. લાઇબ્રેરીમાં, વિક્ટોરિયા લાઇબ્રેરીમાં અમે 2 રૂપિયા ફી નહોતો હું ભરી શકતો. આજે ચોપડીઓની દુકાન અહીંયા કરી, અમદાવાદ ચાલુ કરી. સી ધ ગ્રેસ ઓફ ગોડ. આ શું છે? કરેલું વ્યર્થ જતું નથી. આ એનો કાનૂન છે, મારા બાપાનો નથી. પણ આપણે ભૂલી જઈએ, ગમે તેમ કંઈ હરામનું કરીને ખાઈ લો, પડાઈ લો, આ એનો રસ્તો નથી. પૈસા કમાવા માટે મહેનત આપણા હાથમાં છે, ફળ આપણા હાથમાં નથી. એક ભાઈ કે હવે કોઈ કરવું જ નહીં, ભગવાનના હાથમાં તો આપણે શું કરવા કોઈ કરવું પડે. એટલે જંગલનો રાજા મોઢું ખુલ્લું કરે તો હરણ મોઢામાં આવીએ? અહીંયા અહીંયા રાજા આવું. હું દુકાન ખોલીને બેસી જઉં તો દુકાન ચાલવા મળે? જાહેરાત કરવી પડે, પ્રચાર કરવો પડે, પેમ્પલેટ્સ વેચવા પડે, સ્કીમ કરવી પડે, એમ કહેતા કે દુકાન ચાલે. પણ એમ કરીને ચાલશે એની ગેરંટી નથી. માટે કહ્યું છે કે હે મનુષ્ય, તું કર્મ કર, મસ્ત કર્મ કર, અને તું જો કે દુનિયા કેટલી સરસ છે. અને હું તને બધું જ આપીશ. તું ચમચી લઈ નહીં માંગ, હું તને આખો દરિયો આપી દઈશ. પણ આપણે ભિખારીઓને ખાલી ચમચી જોઈએ. પૈસા કમાવવા મહેનત આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. 3 ચોપડીઓ હું અહીંયા સજેસ્ટ કરું છું. ભાગ્યના સ્રષ્ટાઓ આગળ ધસો અને સુખ સામર્થ્ય અને સમૃદ્ધિ. આ મારી નથી હો, બીજાની છે કોઈની. પાછા કે સંજય બીજો જાહેરાત કરવા મળ્યા બાપુ. આ 3 ચોપડીઓ બેસ્ટ ચોપડીઓ છે આ ચીજને સમજવા માટે. તમને એક નાનકડી વાત કરું કે જીવનમાં પૈસા કમાવાની રીતો અને પૈસો કેવી રીતે આવે છે અને એનો શું મિકેનિઝમ છે. એક ગામમાં બધા લોટરીની ટિકિટો લે, કોઈને લાગે જ નહીં. એક કાકાએ પહેલી વાર લીધી, એમને લાગી ગઈ 1 કરોડ રૂપિયા. બધા ભેગા થયા કે કાકા કેવી રીતે નંબર કાઢ્યો? ના કહેવાય. પેલા ડોક્ટરો એન્જિનિયરો રોજે રોજના બુટલે કરો, બાપજીઓ નંબર આપે, ફકીરો નંબર આપે, 32 ને 36 ને કોઈને લાગે નહીં. કાકા પહેલી વાર આમ ખેંચીને લાગી ગઈ 69.
શું કર્યું? આખું ગામ ભેગું કર્યું, કાકા કે ચલો કહી દઉં હવે, કે જુઓ મને રાત્રે સપનું આવ્યું, સપનામાં હું સ્વર્ગમાં જતો રહ્યો, સ્વર્ગમાં 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી, એની પાછળ બીજી 7